गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बाळको। चलो आजनो आपणो विषय छे अभिनव हिंदी प्रवेशिका भाग एक। चलो छेल्ला पाछला विडियोमां आपणे मूळाक्षर ग एटले के वर्ण ग शीख्या हता। ग पछी शुं आवे ए आजे आपणे शीखीशुं। चलो आ मूळाक्षर घ छे। घ से घर, घ से घर। देखो अहीं हिंदी में घ लखेलो छे, अहीं गुजराती में घ लख्यो छे अने तमारे अहीं शब्द आप्यो छे घर, बराबर। हवे आपणे अहीं बीजी प्रवृत्ति छे, घ ढूंढ कर उस पर गोल बनाओ। ग शोधीने तेना उपर गोल बनावानुं छे, समझ्या। तो जुओ अहीं जे शब्द वर्ण आपेला छे એમાંથી પહેલાં તમારે ઘ શોધવાનો। જો આ રહ્યો ને ઘ આના જેવો જ, તો આપણે એના ઉપર શું કરશું, સર્કલ। એ જ રીતે છ છે અહીંયા, તો એના પર સર્કલ કરવાનું નથી। પછી સ ન નહીં કરવાનું। હવે આ ઘ છે, આના જેવો જ વર્ણ છે, તો એના ઉપર સર્કલ બનાવશું। બીજો ઘ આ રહ્યો, તો આપણે એના ઉપર સર્કલ બનાવશું। એ જ રીતે આ રહ્યો ઘ, તો એના ઉપર પણ તમારે પેન્સિલથી સર્કલ બનાવવાનું। પછી અહીંયા જુઓ, તો અહીંયા પણ ઘ આના જેવો જ છે ને, તો આપણે એના ઉપર સર્કલ બનાવશું પેન્સિલથી। સમજણ પડી ગઈ? ચલો હવે આગળ જોઈએ। ચલો પઢો એટલે કે વાંચો, આને શું કહેવાશે, ઘ। રંગ ભરો એટલે કે રંગ પૂરો, તમારે આની અંદર તમને મનગમતા કલર પૂરી અને આને પૂર્ણ કરવાનું છે। બિંદુઓ કો મિલાવો યાની ટપકા જોડો, તમારે અહીંયા એક લખેલું છે ને ત્યાંથી શરૂઆત કરવાની ઘની, પછી આ પ્રમાણે બે તરફ જવાનું, બે તરફથી આપણે ત્રણ તરફ આગળ વધી અને ચાર તરફ આ રીતે આવશું। તો આને કહેવાય ઘ। આ રીતે તમારે નીચે પઢો ઓર લીખો, વાંચો અને લખો, તો અહીંયા તમારે ઘ લખવાનો રહેશે। જુઓ આ પ્રમાણે હું લખું છું, એ જ પ્રમાણે તમારે પણ તમારી પેન્સિલથી પહેલાં ટપકાવાળા ઘને ઘૂંટવાના છે, બરાબર, અને ઘૂંટી અને પછી નીચે તમારે આવા જ વર્ણ લખવાના રહેશે। તો તમને બધાને સમજ પડી ગઈ હશે, તો આ પ્રમાણે આપણે ઘ લખીશું। ચલો હવે આપણી આગળની પ્રવૃત્તિ જોશું। ઘ સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો। જુઓ અહીંયા ઘને ઘથી શરૂ થતા ચિત્ર સાથે જોડવાનું છે, સમજી ગયા। જુઓ અહીંયા ઘ લખેલો છે, તો ઘ સે ઘડી, ફિર ઘ, તો અહીંયા બતક લખેલું છે, તો અહીંયા આપણે બતક સાથે જોડીશું નહીં। ઘ સે ઘડા, તો આપણે ઘડા સાથે જોડશું। ઘ સે ઘોડા, તો આપણે ઘોડા સાથે, અહીંયા કથી ચાલુ થાય તો આપણે જોડવાનું નથી। ઘ સે ઘડિયાળ, તો એની સાથે જોડવાનું, અને ઘ અહીંયા બકરી છે, તો અહીંયા પણ આપણે જોડવાનું નથી। તો આ એક્ટિવિટી તમને સમજમાં આવી ગઈ હશે। હવે આપણે આગળ જોઈએ। ઘને નીચે રેખા ખીંચો, ઘની નીચે દેખાય કે લીટી કરો। જો અહીંયા લખ્યું છે ઘટના, તો ઘટનામાં આ રહ્યો ઘ, તો આપણે એના નીચે લીટી દોરી। બાઘ, તો આ લાસ્ટમાં જે છે એ ઘ છે, તો એ વર્ણની નીચે તમારે લીટી દોરવાની। ઘર, તો દેખો અહીંયા ઘ આના નીચે લીટી દોરવાની। ઘડી, તો આના નીચે। ઘડા, તો ફર્સ્ટ જો લેટર છે આ એ ઘ છે, તો આપણે એના નીચે લીટી દોરશું। ઘડિયાલ, તો અહીંયા આપણે લીટી દોરી અને આપણી આ એક્ટિવિટી પૂર્ણ કરશું। ઘ સે અલગ વર્ણ પર ક્રોસ કરો, ઘથી જે જુદા અક્ષર હોય એના ઉપર તમારે શું કરવાનું છે, ક્રોસ કરવાનો છે। તો જુઓ અહીંયા તમે જોઈ લેજો, જ્યાં ઘ દેખાય ને ત્યાં આપણે આવો ક્રોસ કરવાનો નથી, પરંતુ જે અલગ અક્ષર તમને દેખાય એના ઉપર આ રીતે મેં કર્યા છે એ પ્રમાણે તમારે પણ ક્રોસ કરવાના છે। જેમ કે જુઓ અહીંયા ઘ, પછી આ ગ છે, મ છે, તો આપણે એના પર ક્રોસ કર્યો। છ એ પણ અલગ છે, તો એના પર ક્રોસ। ભ, તો એના ઉપર પણ આવી રીતે પેન્સિલથી ક્રોસ। ક, તો એના ઉપર ક્રોસ। ખ, તો એના ઉપર ક્રોસ। ગ, તો અહીંયા ક્રોસ। ત અને ચ, તો આ પ્રમાણે તમારે પણ તમારી બુકમાં જોઈ અને આ એક્ટિવિટી પૂર્ણ કરવાની છે। ચલો આગળ જોઈએ। પઢો ઓર લીખો, વાંચો અને લખો। દેખો અહીંયા ઘથી શરૂ થતા ચિત્રના નામ આપેલા છે, તમારે એનો પહેલો અક્ષર ઘ એ લખવાનો રહેશે। પહેલાં અહીંયા આપણે શબ્દ વાંચીશું ઘ સે ઘડા, તો તમારે અહીંયા ઘડાનો ઘ જે ડોટ ડોટ કરીને લખેલો છે એને પહેલાં પેન્સિલથી આ પ્રમાણે પૂર્ણ કરવાનું છે, પછી નીચે તમારે તમારી જાતે આ પ્રમાણે ઘ લખવાનો રહેશે। એ જ રીતે ઘ સે ઘડી, તો ઘડીનો ઘ તમારે અહીંયા લખવાનો રહેશે,
जो हूँ तमने लखीने अहीं बताऊँ छूँ बराबर एज प्रमाणे तमे पण तमारी बुक में जोई अने लखशो घसे घोड़ा तो तमारे आ प्रमाणे घ लखवानो रहेशे घसे घर तो आपणे अहीं लखशुं घ तो समझ में आवी गई तमने आ वात हवे घने नीचे आगळनी एक्टिविटी आपणे जोशुं शब्द में से घ ढूंढकर उस पर गोल बनाओ देखो तमारे शब्द माथी घ शोधवानो छे अने एना उपर आवुं गोल बनावानुं छे जो आपने एक उदाहरण आपेलुं छे गभराना तो या आना उपर आपेलो जे अक्षर छे ई घ छे तो एना उपर गोल बनावेलुं छे एवी ज रीते बीजो शब्द छे बाघ तो तमारे आ जे लास्ट शब्द छे ई घ छे अक्षर तो तमारे ए अक्षर उपर शुं करवानुं छे पेन्सिल थी गोल बनावानुं छे डाक घर तो घ आ रह्यो तो आपणे एना उपर गोल बनावशुं आ प्रमाणे पछी घटना तो आ रह्यो घ तो आपणे एना उपर गोल बनावशुं तो समझमां आवी ग्युं तो तमारे आ घ मूळाक्षर तमारी बुकमां पूर्ण करवानो रहेशे।